વડોદરામાં પાણી ઉતરતા રાવપુરામાં વેપારીઓ દ્વારા દુકાન ખોલવામાં આવતા ભારે નુકસાન થયું હોવાનું નજરે પડ્યું હતું. વડોદરા શહેરમાં વર્ષો બાદ ફરી એકવાર ભારે વરસાદને કારણે સમગ્ર વડોદરા જળબંબાકાર બન્યું છે. દુકાનો, મકાનો, શાળા, સ્કૂલો, કોલેજોમાં પાણી ભરાયા હતા. રાવપુરા વિસ્તારોમાં પાણી ઉતરતા વેપારીઓ દ્વારા સાફ સફાઈ માટે દુકાનો ખોલવામાં આવી હતી, ત્યારે વરસાદી પાણી દુકાનોમાં પ્રવેશી જતા માલ સામાનના જથ્થામાં લાખોનું નુકસાન થયું હોવાનું દ્રશ્યમાન બન્યું હતું. રાવપુરા વિસ્તાર છે, અહીંયા પાણી બહુ ઘૂંટણસમાં 4-5 ફૂટ સુધી પાણી ભરાયેલા હતા, 1.5 દિવસથી ભરાયેલા હતા. આજે ઉતર્યા છે પાણી સવારથી. શું નુકસાન? નુકસાન તો માલનું થોડું નુકસાન થયું છે, એ કુદરતી આપત્તિ છે. બધું નુકસાન તો દરેકને થયું છે. અહીંયા 50-60 વેપારી છે, બધાને જ થયું છે નુકસાન. અંદાજે કેટલા રૂપિયાનું આશરે નુકસાન? એવું તો કોઈ અમે ગણતરીથી માન્યું. હમણાં તો અમે સાફ સફાઈ કરી રહ્યા છીએ, હજુ બધું હટાવી રહ્યા છે. દર વર્ષે ભરાય છે, વરસાદ વધારે પડે છે. નીચાણવાળો વિસ્તાર છે આરો, એટલે બંને બાજુથી પાણી આવે છે. કોઠીથી, ટાવરથી બંનેથી પાણી આવે છે. ચારે તરફનું પાણી અહીંયા બધું જમા થાય છે.